તે લોકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરી રહ્યો છે. તો પંચમહાલ ગોધરાના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. સવારે તો પોલીસ અપીલ કરી રહી છે લોકોને, અને લોકો બિનજરૂરી બહાર નીકળી રહ્યા છે તે લોકોને અટકાવવામાં આવી રહ્યા છે, પરંતુ રાત્રે પણ બાજ નજર રાખવામાં આવી રહી છે આવા લોકો પર. તો આ તરફ ગીર સોમનાથ અને વેરાવળમાં કોરોનાને માત આપી 65 વર્ષીય વૃદ્ધ સંપૂર્ણ વડે સ્વસ્થ બની ગઈ છે. દુબઈથી પરત આવેલા અહમદ પંજાબ બન્યા હતા કોરોના વાયરસનો શિકાર. 65 વર્ષીય વૃદ્ધ સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાય છે. તેઓને ડિસ્ચાર્જ કાર્ડ આપીને તાળીઓ સાથે અભિનંદન પાઠવ્યા. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં તેમને 14 દિવસ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. કોરોના મુક્ત બનેલા અહમદભાઈએ તબીબી ટીમ અને પ્રશાસનનો આભાર માન્યો છે. મને ખબર નહીં કે આ શું થવાનું છે. હું દુબઈથી આવ્યો એટલે મને એમ થયું કે ફ્લાઇટની અંદર અથવા એરપોર્ટની અંદર અથવા એક અમારા વેરાવળના જ હતા જે આ જ બીમારી અંદર એક્સપાયર્ડ થઈ ગયા, એને પણ હું મળવા ગયો હતો છેલ્લા દિવસે, ને એને કોરોના વાયરસ જ લાગ્યું હતું. ખબર નહીં હવે ક્યાંથી મને આ ચેપ લાગ્યો. એ પછી 10 દિવસ સુધી મને કોઈ જાતની કોઈ તકલીફ નથી. પછી મને ઉધરસ ને શરદી થઈ એટલે હું અહીંયા સાહેબ પાસે આવ્યો. સાહેબે મને એડમિટ કર્યા. આ લોકોએ મને બહુ સારી ટ્રીટમેન્ટ આપી, ટાઈમે ટાઈમે દવા આપી, અને સ્ટાફ જાનના જોખમે એ લોકોએ કામ કર્યું. સ્ટાફ જે નર્સિંગ સ્ટાફ હતો, મારી દીકરી જેવડી હતી, કે અમે લોકો છેલ્લા 14-15 દિવસથી આ પેશન્ટની અમારા જે હોસ્પિટલના ડૉક્ટર્સ છે, ખાસ કરીને ડૉક્ટર સોંદરવા સાહેબ, ડૉક્ટર જાલોન્દ્રા સાહેબ, ડૉક્ટર રાવલિયા સાહેબ, ડૉક્ટર ઘોઘારી સાહેબ અને બાકીના બધા પણ ડૉક્ટર્સ, એ સેવાઈના નર્સિંગ સ્ટાફ છે, બાકીનો પેરામેડિકલ સ્ટાફ છે, કે જેમાં વોર્ડ સર્વન્ટ અને સ્વીપર તેમજ સિક્યુરિટી ગાર્ડ, આ બધાની પણ અહમ ભૂમિકા છે. તો અમે લોકો બધા ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ કે અમે બધાની મહેનતથી અને સોમનાથ દાદાની દયાથી આપણે આ પેશન્ટને સાજા કરીને ડિસ્ચાર્જ આપી રહ્યા છીએ. તો શહેરમાં લોકડાઉનનો લોકો ભંગ